નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાંને તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ બેમાં અંગ્રેજી તો સૌ પ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને આજે આપણે કરીશું લીથામાં પેજ નંબર થર્ટી વન કયું પેજ તો કે પેજ નંબર થર્ટી વન તો બધા પેજ નંબર એકત્રીસ છે એ લીથાની અંદર ખોલશે અને જે આપણે અત્યારે આપણું જે ચેપ્ટર નંબર સેવન છે અને શું આપણે ચેપ્ટરમાં છે તો કે આર્ટિકલ એ અને એન કે જેનો ઉપયોગ આપણે ગયા લેક્ચરમાં આપણે શીખી ગયા કે કઈ રીતના આપણે આર્ટિકલ એ અને એનનો ઉપયોગ કરવાનો છે તો આપણે જોયું કે અંગ્રેજી ભાષામાં કેટલા આર્ટિકલ છે તો કે બે છે કયા કયા છે તો કે આર્ટિકલ એ અને એન હવે આર્ટિકલ એ ક્યાં મૂકવાનું છે અને આર્ટિકલ એન ક્યાં મૂકવાનું છે એ પણ આપણે શીખ્યા કે અંગ્રેજીમાં કેટલા સ્વર છે તો કે પાંચ સ્વર છે કયા કયા છે તો કે એ ઈ આઈ અને ઓ આ જે પાંચ સ્વર છે એમનાથી જો સ્પેલિંગની શરૂઆત થતી હોય મતલબ કે સ્પેલિંગનો પહેલો અક્ષર સ્વરથી થતો હોય તો એમાં આપણે આગળ આર્ટિકલ એ એન શું મૂકવાનું છે તો કે એન મૂકવાનો છે અને બાકી બધા જે છે એ છે વ્યંજન તો સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય તો આગળ મૂકવાનો છે આર્ટિકલ એ તો આપણે એમાં જે એક્ઝામ્પલ તરીકે જે આપેલા હતા સ્પેલિંગને એ પણ આપણે ગઈ ગઈકાલે લેક્ચરની અંદર જોયું હવે આજે આપણે પેજ નંબર થર્ટી વન ઉપર જે છે એક્ટિવિટી કે ચિત્રની સાથે આપેલા ચિત્રની સાથે આપેલા નામની પહેલાં આગળ આર્ટિકલ એ કે એન મૂકવાના છે અહીંયા આપણને શું કીધું છે તો કે અહીંયા ચિત્ર આપેલું છે અને એ ચિત્રનો સ્પેલિંગ પણ આપેલો છે પણ આપણે સ્પેલિંગની પહેલાં આર્ટિકલ મૂકવાનો છે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ છે એ જગ્યા પણ રાખેલી છે આર્ટિકલ મૂકવા માટે તો ચલો હવે સૌથી પહેલાં આપણે જોઈએ તો કે જે ચિત્ર છે એ છે ટેબલનું ચિત્ર છે બરાબર તો ટેબલનો સ્પેલિંગ પણ નીચે લખેલો છે ટી એ બી એલ ઇ ટેબલ એટલે ટેબલ તો ટેબલના સ્પેલિંગમાં પહેલો અક્ષર સ્વર છે કે વ્યંજન આપણે સ્પેલિંગનો પહેલો અક્ષર જ જોવાનો છે આપણે બીજું કાંઈ કરવાનું નથી એટલે તમને આજે આર્ટિકલ મૂકવાના છે એ ફટાફટ આવડી જશે કે મેં તમને કાલ જ કીધું હતું કે ખાલી તમારે પાંચ સ્વર યાદ રાખવાના છે હવે જુઓ ટેબલના સ્પેલિંગમાં પહેલો અક્ષર છે ટી તો ટી છે એ પાંચ સ્વરમાં આવે છે કે નથી આવતો તો કે નથી આવતો મતલબ આ વ્યંજન છે ટી છે વ્યંજન છે તો આગળ આપણે શું મૂકીશું તો કે આર્ટિકલ એ શું મૂકવાનું છે આર્ટિકલ એ એ ટેબલ ચલો હવે એમની બાજુમાં આપણે જોઈએ તો સફરજન ચિત્રની અંદર છે સફરજન છે તો સફરજનને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે એપલ શું કહેવાય એપલ તો અહીંયા એપલનો સ્પેલિંગ પણ આપેલો છે કે એ ડબલ પી એલ ઇ એપલનો સ્પેલિંગ એ ડબલ પી એલ ઇ એપલ એટલે સફરજન હવે સ્પેલિંગની શરૂઆત મતલબ કે સ્પેલિંગનો પહેલો અક્ષર છે એ શું છે સ્વર છે કે વ્યંજન છે તો કે એથી સ્પેલિંગની શરૂઆત થાય છે તો આપણે તરત જ આપણે પહેલાં પાંચ સ્વર છે એ યાદ કરવાના કે એ ઇ આઈ ઓ તો એ છે તો સ્વરમાં આવે છે તો આપણે આગળ આર્ટિકલ શું મૂકીશું તો કે એ એન 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 એપલ કારણ કે એ છે એ સ્વર છે એટલા માટે આપણે આગળ આર્ટિકલ એન મૂકેલ છે એન એપલ હવે એમની બાજુમાં જે ચિત્ર આપેલું છે એ ચિત્ર છે ઇસ્ત્રીનું ચિત્ર છે શેનું છે તો કે ઇસ્ત્રીનું હવે ઈસ્ત્રીને ઇંગ્લિશમાં શું કહેવાય ઈસ્ત્રીને ઇંગ્લિશમાં કહેવાય ઇરોન શું કહેવાય ઇરોન તો ઇરોનનો સ્પેલિંગ છે આઈ આર ઓ એન આઈ આર ઓ એન ઇરોન એટલે ઈસ્ત્રી તો આપણે પહેલો અક્ષર જોવાનો છે આપણે શું કરવાનું છે તો કે આપણે પહેલો અક્ષર જોવાનો છે તો પહેલો અક્ષર શું છે તો કે આઈ શું છે આઈ તો આઈ છે એ સ્વરમાં આવે છે કે નહીં ચલો આપણે સ્વર યાદ કરી લેવાના કે એ ઈ આઈ યુ તો આઈ છે તો સ્વરમાં આવે છે તો આપણે આગળ આર્ટિકલ એન શું મૂકીશું આર્ટિકલ એન એન ઈરોન હવે આપણે બાજુમાં જે ચિત્ર છે એ છે પ્યાલાનું ચિત્ર છે તો એમને ઇંગ્લિશમાં કહેવાય ગ્લાસ શું કહેવાય ગ્લાસ ગ્લાસનું સ્પેલિંગ છે જી એલ એ ડબલ એસ ગ્લાસ હવે ગ્લાસના સ્પેલિંગનો પહેલો અક્ષર છે જી શું છે તો કે જી છે તો જી છે એ સ્વર છે કે વ્યંજન તો એ ઇ આઈ ઓયુ ચલો એમાં જી છે એ આવતો નથી મતલબ કે વ્યંજન છે શું છે તો કે વ્યંજન છે એટલે આગળ આર્ટિકલ શું આવશે એ શું આવશે એ ગ્લાસ એ ગ્લાસ ચલો હવે આપણે નીચે બીજી લાઈન છે એ આપણે જોઈએ તો કે જે ચિત્ર છે એ છે ઘુવડનું ચિત્ર છે શેનું છે તો કે ઘુવડનું ચિત્ર છે હવે ઘુવડ છે એમને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે આઉલ શું કહેવાય આઉલ તો આવું સ્પેલિંગ ઓડબલ્યુ એલ આઉલ એટલે ઘુવડ તો આવુલના સ્પેલિંગમાં પહેલો અક્ષર શું છે તો કે ઓ છે તો ચલો આપણે સ્વર છે આપણે એક સ્પેલિંગ સ્વર યાદ કરશું ચલો ઓ છે છે એ આવે મતલબ આપણે આગળ આર્ટિકલ શું છે એન એન આઉલ હવે એમની બાજુનું ચિત્ર છે એ છે ગાડી ચિત્રની અંદર છે ગાડી તો એમને ઇંગ્લિશમાં કહેવાય કાર કારનો સ્પેલિંગ સી એ આર કાર એટલે મોટર તો સ્પેલિંગની શરૂઆત સીથી થાય છે તો સી છે એ સ્વર છે કે વ્યંજન છે તો ચલો આપણે સ્વરને યાદ કરી લઈએ કે એ ઈ આઈ એ ઈ આઈ ઓયુ એમાં સી છે એ આવતો નથી મતલબ કે એ શું છે તો કે વ્યંજન છે એટલે આપણે આગળ આર્ટિકલ એ શું મૂકીશું આર્ટિકલ એ એ કાર હવે એમની કારમાં જે ચિત્ર આપેલ છે એ છે ડુંગળીનું ચિત્ર છે શું છે ચિત્રમાં તો કે ડુંગળી છે એમને ઇંગ્લિશમાં કહેવાય અન્ય શું કહેવાય અન્યન તો એમનો સ્પેલિંગ છે ઓ એન આઈ ઓ એન ઓ એન આઈ ઓ એન અન્ય એટલે ડુંગળી હવે અન્ય ના સ્પેલિંગમાં પહેલો અક્ષર છે ઓ સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થાય છે તો કે ઓથી થાય છે તો ઓ છે એ સ્વર છે કે વ્યંજન છે તો ચલો આપણે સ્વરને યાદ કરી લઈએ કે એ ઈ આઈ યુ ચલો ઓ છે એ સ્વરમાં આવે છે મતલબ કે આપણે આગળ આર્ટિકલ મૂકીશું એન એન અનયન હવે એમની બાજુનું જે ચિત્ર છે એ છે ટોપી ચિત્રમાં છે ટોપી તો ટોપીને ઇંગ્લિશમાં કહેવાય હેટ એચ એ ટી હેટ એટલે ટોપી તો એચ છે સ્પેલિંગની શરૂઆત એચથી થાય છે તો એચ છે એ સ્વર છે કે વ્યંજન છે તો એ ઈ આઈ યુ એમાં એચ છે એ આવતો નથી મતલબ કે એ વ્યંજન છે તો આપણે આગળ આર્ટિકલ કયો મૂકીશું તો કે એ શું મૂકીશું એ હેટ હવે આપણે એમની નીચેની લાઈન છે એમાં જે ચિત્ર આપેલું છે કે જે ચિત્ર છે આઈસક્રીમ શેનું ચિત્ર છે આઈસ્ક્રીમનું ચિત્ર છે તો આઈસ્ક્રીમનું સ્પેલિંગ આઈ સી ઈ સી આર ઈ એ એમ આઈસક્રીમ એટલે આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમના સ્પેલિંગમાં પહેલો અક્ષર છે આઈ સ્પેલિંગની શરૂઆત આઈથી થાય છે તો આઈ છે એ સ્વર છે કે વ્યંજન તો ચલો આપણે સ્વર યાદ કરી લઈએ એ ઈ યુ આઈ છે સ્વરમાં આવે છે તો આપણે આગળ મૂકીશું એન એન આઈસ ત્યાર પછી એમની બાજુમાં જે ચિત્ર છે એ છે બિલાડીનું ચિત્ર છે શેનું છે તો કે બિલાડીનું ચિત્ર તો બિલાડીને ઇંગ્લિશમાં કહેવાય કેટ

તો એમનો સ્પેલિંગ છે એ ઈ આર ઓ પી એલ એ એન ઈ એરોપ્લેન હવે સ્પેલિંગની શરૂઆત છે એ એથી થાય છે તો સ્વર છે કે વ્યંજન છે તો કે એ ઈ આઈ યુ એ છે એ સ્વર છે એટલા માટે આપણે આગળ મૂકીશું એન એન એરોપ્લેન હવે એમની બાજુમાં છે જહાજ એસ એચ આઈપી સીપ એટલે જહાજ તો સીપના સ્પેલિંગમાં સ્પેલિંગનો પહેલો અક્ષર છે એસ શું છે તો કે એસ છે તો એસ છે એ સ્વર છે કે વ્યંજન છે તો કે વ્યંજન છે કારણ કે સ્વરમાં એ ઈ આઈઓયુમાં એસ છે આવતો નથી એટલા માટે એ વ્યંજન છે એટલે આપણે આગળ આર્ટિકલ મૂકવાનો છે એ સીપ હવે એમની નીચે આપણે છે એ એક્સ ઇ ચિત્ર જે છે એ છે કુહાડીનું ચિત્ર છે શેનું છે તો કે કુહાડી તો એમને ઇંગ્લિશમાં કહેવાય એક્સ એ એક્સ ઇ એક્સ એટલે કુહાડી તો સ્પેલિંગની શરૂઆત એથી થાય છે તો એ છે એ સ્વર છે કારણ કે હવે તો તમને બધાને સ્વર યાદ રહી ગયા છે કે એ ઈ આઈ ઓ એટલે એ છે સ્વર છે એટલા માટે આગળ એન એન એક્સ હવે એમની બાજુમાં છે બ્રશ ટૂથબ્રશ છે જો તમે ચિત્રમાં આપણને બતાવેલ છે બ્રશનું ચિત્ર છે અને નીચે એમનો સ્પેલિંગ લખેલો છે બી આર યુ એસ એચ બ્રશ તો બ્રશના સ્પેલિંગમાં પહેલો અક્ષર છે બી શું છે તો કે બી છે તો સ્પેલિંગની શરૂઆત બીથી થાય છે તો આપણે આગળ આર્ટિકલ શું મૂકીશું તો કે એ એ બ્રશ કારણ કે બી છે એ છે વ્યંજન છે એટલા માટે હવે એ આપણે આપણે એમની બાજુનું જે ચિત્ર છે એ છે હાથી ચિત્રમાં છે હાથી હાથીને ઇંગ્લિશમાં કહેવાય એલિફન્ટ શું કહેવાય તો કે એલિફન્ટ તો એલિફન્ટનો સ્પેલિંગ છે ઇ એલ ઇ પી એચ એ એન ટી એલિફન્ટ તો સ્પેલિંગની શરૂઆત ઇ થાય છે તો ઈ છે એ સ્વર છે કે વ્યંજન તો કે સ્વર છે એ ઈ આઈ યુ ઈ છે સ્વરમાં આવે છે એટલા માટે આપણે આગળ મૂકીશું એન એલિફન્ટ એન એલિફન્ટ હવે એમની બાજુમાં નારંગી ચિત્રની અંદર છે નારંગી તો એમને ઇંગ્લિશમાં કહેવાય ઓરેન્જ શું કહેવાય ઓરેન્જ તો ઓરેન્જના સ્પેલિંગમાં ઓ આર એ એન જી ઈ સ્વેલિંગની શરૂઆવાત ઓથી થાય છે તો હવે તો બધાને સ્વર યાદ નહીં કરો તો પણ યાદ આવી જશે કે ઓ છે એ સ્વર છે એટલા માટે આપણે આગળ મૂકીશું એન એન ઓરેન્જ હવે આપણે એમની નીચેની લાઈનમાં સૌથી પહેલું જે ચિત્ર છે એ છે તીર છે જેમને ઇંગ્લિશમાં કહેવાય એ રો એ ડબલ આર ઓ ડબલ્યુ તો એરોના સ્પેલિંગમાં સૌથી પહેલો મૂળાક્ષર છે એ શું છે તો કે એ છે તો એ છે એ સ્વર છે એ ઈ આઈ ઓયુ એમાં એ છે એ સ્વર છે એટલે આપણે આગળ મૂકીશું એન એરો હવે એમની બાજુમાં એન્જિન શું છે તો કે એન્જિન છે ટ્રેનનું એન્જિન છે ચિત્રમાં તો એન્જિનનો સ્પેલિંગ ઇ એનજી આઈ એન ઈ ઇન જી આઈ એન ઈ એન્જિન હવે પહેલો અક્ષર છે ઈ સ્પેલિંગનો પહેલો અક્ષર છે ઈ તો ઈ છે એ શું છે તો કે સ્વર છે કે વ્યંજન તો કે સ્વર છે હવે તો પાંચ જ અક્ષર યાદ રાખવાના છે બધાને યાદ રહી ગયા છે એ ઈ આઈ ઓ તો ઈ છે એ સ્વર છે એટલા માટે આગળ આવશે એન એન એન્જીન હવે એમની બાજુમાં છે પાકીટ તો એમને ઇંગ્લિશમાં કહેવાય પર્સ તો પર્સનું સ્પેલિંગ છે પીયુ આર એસ ઇ પર્સ તો અહીંયા પર્સના માં પહેલો અક્ષર છે પી સ્પેલિંગની શરૂઆત પી થી થાય છે તો પી છે એ છે વ્યંજન છે સ્વરમાં પી આવતો નથી એટલા માટે એ વ્યંજન છે એટલે આગળ આર્ટિકલ એ શું મૂકીશું આર્ટિકલ એ એ પર્સ હવે એમની બાજુમાં છે ઈન્ડુ તો ને ઇંગ્લિશ માં કહેવાય શું કહેવાય એગ તો એગનો સ્પેલિંગ ઈ ડબલ જી એગનો સ્પેલિંગ ઈ ડબલ જી હવે સ્પેલિંગનો પહેલો અક્ષર છે ઈ શું છે તો કે ઈ છે તો ઈ છે એ સ્વર છે એ ઈ આઈ યુ એમાં ઈ છે એ સ્વરમાં આવે છે એટલા માટે આપણે આગળ આર્ટિકલ એન એન એ હવે એમની નીચેની જે લાઈન છે કે મોર ચિત્રની અંદર છે મોર તો મોરને ઇંગ્લિશમાં કહેવાય પીકોક તો એમનું સ્પેલિંગ છે પી ઈ એ સી ઓ સી કે પીકોક એટલે મોર તો સ્પેલિંગનો પહેલો અક્ષર છે પી તો પી છે એ સ્વર છે કે વ્યંજન તો કે વ્યંજન છે કારણ કે સ્વરના જે પાંચ અક્ષર છે એમાં પી છે આવતો નથી એટલા માટે એ વ્યંજન છે એટલે આપણે આગળ મૂકીશું એ એ પિકોક પછી છે બાજ ચિત્રની અંદર છે બાજ જેમને ઇંગ્લિશમાં કહેવાય ઈગલ તો ઈગલનો સ્પેલિંગ ઇ એ જી એલ ઈ ઇ એ જી એલ ઈ સ્પેલિંગની શરૂઆત ઈથી થાય છે તો ઈ છે તો આપણે છે એ છે જીપનું ચિત્ર છે તો જીપ નું સ્પેલિંગ જે ડબલ ઈ પી જે ડબલ ઈ પી તો જે છે એ સ્વર છે કે વ્યંજન તો કે વ્યંજન છે કારણ કે જે સ્વરના પાંચ અક્ષરો છે એમાં જે છે એ આવતો નથી એટલા માટે એ વ્યંજન છે એટલે આપણે આગળ આર્ટિકલ એ શું લખવાનું છે એ જી હવે એમની બાજુમાં ચિત્ર છે કીડીનું ચિત્ર છે શેનું છે તો કે કીડીનું ચિત્ર છે તો કીડીને ઇંગ્લિશમાં કહેવાય એન્ટ શું કહેવાય એન્ટ તો એન્ટનો સ્પેલિંગ એ ટી એ ટી એન્ટ એટલે કીડી તો પેલો અક્ષર એ સ્પેલિંગની શરૂઆત એથી થાય છે તો આગળ આપણે આર્ટિકલ શું મૂકવાનો છે કારણ કે એ છે સ્વરમાં છે એટલા માટે એન એન એન્ટ અને હવે આપણી જે છેલ્લી લાઇન છે એમાં પહેલું ચિત્ર છે યુ એમ બીઆરઈ ડબલ એલ એ અમ્બ્રેલા એટલે છત્રી યુ એમ બીઆરઈ ડબલ એલ એ અમ્બ્રેલા એટલે છત્રી તો સ્પેલિંગની શરૂઆત યુથી થાય છે તો યુ છે એ સ્વર છે કે વ્યંજન છે તો કે યુ છે એ સ્વર છે એ ઈ આઈ યુ પાંચ જે સ્વર છે એમાં યુ આવે છે એટલા માટે એ સ્વર છે અને સ્વરથી સ્પેલિંગની શરૂઆત થાય છે એટલે આપણે આગળ આર્ટિકલ એન શું મૂકવાનું છે એન એન અમ્બરેલા હવે એમની બાજુમાં છે શાહીનો ખડિયો કે જેમને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ક પોટ શું કહેવાય ઇન્ક પોટ તો પોટનો સ્પેલિંગ આઈ એન કે પી ઓ ટી ઇન્ક પોટ એટલે શાહીનો ખડિયો તો સ્પેલિંગની શરૂઆત આઈથી થાય છે તો આઈ છે શું છે તો કે સ્વર છે એટલા માટે આગળ એન એન ઇન્ક પોટ હવે એમની બાજુનું ચિત્ર છે પતંગ તો પતંગને ઇંગ્લિશમાં કહેવાય કાઇટ કે આઈ ટી ઈ કાઇટ એટલે પતંગ તો સ્પેલિંગની શરૂઆત કેથી થાય છે તો કે છે એ વ્યંજન છે તો આપણે આગળ આર્ટિકલ એ શું મૂકીશું એ એ કાઇટ અને હવે જે છેલ્લું છે ચિત્ર કે જે પુસ્તકનું ચિત્ર છે એમને ઇંગ્લિશમાં કહેવાય બુક તો બુકનો સ્પેલિંગ બી ડબલ ઓ કે બુક એટલે ચોપડી અથવા તો પુસ્તક તો બી છે એ સ્વર છે કે વ્યંજન તો કે વ્યંજન છે એટલા માટે આપણે આગળ એ એ બુક તો અહીંયા આપણું જે પેજ નંબર થર્ટી વન છે એ કમ્પ્લીટ થાય છે બધા આ રીતના આગળ આર્ટિકલ છે એ મૂકી લેશે અને હોમવર્કની વાત કરીએ તો હોમવર્કની અંદર જે આજે આપણે સ્પેલિંગ કરેલા છે એ બધા તમારે એક વખત રફનોટમાં લખવાના છે કઈ રીતના બધા એ લખવાનું છે તો કે પહેલાં સ્પેલિંગ લખી લેવાના છે કેટ એરોપ્લેન એલિફન્ટ બ્રશ આગળ જગ્યા છોડવાની છે અને પછી તમારે જોયા વગર આર્ટિકલ છે એ મૂકવાના છે તો બસ આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ